અંડોત્સર્ગ અને માસિક ચક્ર અંડોત્સર્ગ અને માસિક સ્ત્રાવની પ્રક્રિયાઓ પિટ્યુટરી ગ્રંથિ અંડાશય અને ગર્ભધાન વચ્ચેની ક્રિયા પ્રતિક્રિયાને કારણે થાય છે અઠ્યાવીસ દિવસોના સામાન્ય ચક્રની શરૂઆતમાં હાઈપોથાયલમિસ પિટ્યુટરી ગ્રંથિની આસપાસની બ્લડ વેસલ્સની અંદર ગોનાડોટ્રોપિન હોર્મોન અથવા જીએનઆરએચનો સ્ત્રાવ કરે છે આ પિટ્યુટરી ગ્રંથિના કોષોને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અથવા એફએસએચનો સ્ત્રાવ કરવા માટે ઉત્તેજિત કરે છે જે અંડાશય સુધી પહોંચવા માટેના રક્તના પ્રવાહમાંથી પસાર થાય છે જ્યાં તે અંડાશયના ફોલિકલ્સના વિકાસને ઉત્તેજિત કરે છે દરેક વિકાસ પામતા ફોલિકલ્સમાં એક અપરિપક્વ ઈંડાની સાથે એસ્ટ્રોજન અને પ્રવાહીનો સ્ત્રાવ કરતા અસંખ્ય કોષો હોય છે આમાંના મોટા ભાગના વિકાસ પામેલા ફોલિકલ્સ સાત દિવસ સુધીમાં ડીજનરેટ થાય છે અને તેની અંદરના વિકસતા ઈંડાને પોષણ આપવા માટે એક જ પ્રભાવશાળી ફોલિકલ રહે છે એફએસએચ ઈંડાને અંડોત્સર્ગ દરમિયાન બહાર નીકળે તે પહેલા પરિપક્વ થવામાં મદદ કરે છે જ્યારે વિકસતા ફોલિકલ્સ દ્વારા થતો સ્ત્રાવ એસ્ટ્રોજન ગર્ભાશયની એન્ડ્રોમેટ્રિયલ લાઇનિંગના રીજનરેશનમાં મદદ કરે છે બારમા દિવસની આસપાસ તે રક્તના પ્રવાહમાં એસ્ટ્રોજનનો વધારો કરે છે જે હાઇપોથાઇલેમસ સુધી પહોંચે છે જેના પરિણામે જીએનઆરએચના સ્ત્રાવમાં વધારો થાય છે અને પિટ્યુટરી ગ્રંથિ દ્વારા લ્યુટિનાઇઝિંગ હોર્મોન અથવા એલએચના ઉત્પાદનને ઉત્તેજિત કરે છે રક્તમાં એલએચના વધતા પ્રવાહને કારણે ફોલિકલ ફૂલી જાય છે જે તેના ફાટવા અને માસિક ચક્રની મધ્યમાં અંધોત્સર્ગની પ્રક્રિયાને ઉત્તેજિત કરે છે તેના ફાટવાની સાથે જ ફેલોપિયન ટ્યુબના બહારના છેડા પર બનેલ ફિમ્બ્રિએટેડ ઓપનિંગ ઈંડાને પોતાની અંદર ખેંચી લે છે અહીંથી ફેલોપિયન ટ્યુબમાં થઈને લગભગ પાંચથી છ દિવસમાં ઈંડું જ્યાં ગર્ભાશયની પોલાણની દિવાલમાં પ્રવેશ કરે તે પહેલાં ગર્ભાધાનના સ્થળે જાય છે જો ઈંડાનું ગર્ભધાન બારથી ચોવીસ કલાકની અંદર ન થાય તો તે તૂટવાનું શરૂ કરે છે અને એન્ડ્રોમેટ્રિકલ લાઇનિંગના વિભાજન સાથે તેને બહાર કાઢી દેવામાં આવે છે ફોલિકલ ના ફાટ્યા પછી તે કોર્પસ લ્યુટિયમ તરીકે ઓળખાતી રચનામાં રૂપાંતરિત થાય છે જે પ્રોજેસ્ટરોન હોર્મોનનો સ્ત્રાવ કરે છે પ્રોજેસ્ટરોન ગર્ભાશયની એન્ડ્રોમેટ્રિકલ લાઇનિંગમાં મહત્વના ફેરફારો કરે છે જે તેને ફર્ટિલાઇઝ્ડ ઈંડા મેળવવા માટે યોગ્ય બનાવે છે પ્રોજેસ્ટરોનનો સ્ત્રાવ ઘણા દિવસો સુધી ચાલુ રહે છે જો આ સમયગાળા દરમિયાન ગર્ભાધાન ન થાય તો કોર્પસ લ્યુટિનમ સુકાઈ જાય છે પરિણામે પ્રોજેસ્ટરોન અને એસ્ટ્રોજનના સ્તરમાં ઘટાડો થાય છે અને ગર્ભાશયનું અસ્તર તૂટી જાય છે અને માસિક ચક્ર ફરીથી શરૂ થાય છે